રાજ્યમાં અનેક જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે। કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેતરમાં પાક તૈયાર હતો ત્યાં કમોસમી વરસાદે ખેડૂતોની મહા મહેનતથી પકવેલા પાક પર પાણી ફેરવી નાખ્યા છે। તો અમદાવાદ અને ખેડા જિલ્લામાં ઘઉંના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। ઘઉંના તૈયાર પાકમાં કમોસમી વરસાદને કારણે ઘઉંની ક્વોલિટી પર પણ અસર થઈ છે, જેના કારણે ઘઉં કાળા અને પડી ગયા છે, જેથી ખેડૂતો ખર્ચ પ્રમાણે વળતર મળશે કે નહીં તેને લઈને પણ દુવિધામાં મુકાયા છે। માર્કેટમાં હાલ પ્રતિ પણ ઘઉંનો ભાવ 700 રૂપિયા બોલાઈ રહ્યો છે, જ્યારે કમોસમી વરસાદને કારણે નુકસાન થતા ખેડૂતોને માંડ પ્રતિ મણ 300 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે, જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। તો સરકારે કમોસમી વરસાદમાં નુકસાનના સર્વેની જાહેરાત કરી હતી, ત્યારે હાલ ખેતરોમાં લણણી ચાલી રહી છે અને અમદાવાદ તાલુકાના ગામોમાં કમોસમી વરસાદને કારણે પ્રત્યેક ખેડૂતોને મોટું નુકસાન થયું છે, ત્યારે જાહેરાત થયા બાદ પણ સર્વેની કામગીરી હજુ સુધી શરૂ ન થઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ત્યારે નુકસાનીનો સર્વે ક્યારે શરૂ થશે અને કેવી રીતે તેનું વળતર ચૂકવાશે તેને લઈને ખેડૂતોમાં ભારે દુવિધા જોવા મળી રહી છે। આજે અમારા કારા ઘઉં થઈ ગયા છે, વરસાદના કારણથી કોઈ પાકને નુકસાન થયું છે, કોઈ અમારા સર્વે કરવા કોઈ આયા નથી, બરોબર? તો આજે અમારા કોઈ ભાવ એવો મળતો નથી, અમને નુકસાન છે, ખેડૂતના લીધે ચાર મણ ઘઉં જાય છે, પછી આપણે ખેડૂતના ખેતરના 400 રૂપિયા વીઘ લે છે, તો અમને કોઈ લાભ મળતો નથી। સરકાર જલ્દી સર્વે કરે તો તમને લાગે છે કે વળતર મળે? હા, જો જલ્દી સર્વે કરે તો અમને સરકાર લાભ મળી શકે, તો અમારા ખેડૂતને કઈક આશા રે। બસ અત્યાર સુધી તો કોઈ આવ્યું નથી, પણ અત્યારે જો કમોસમી વરસાદના કારણે અત્યારે અમારું બધું અનાજ પણ બગડી ગયું છે, અને અત્યારે તો ખેતી છે ઘઉં નહીં છે, પણ ઘઉં તો અત્યારે બધા કાળા થઈ ગયા વરસાદના કારણે, કાળા પડી ગયા છે, એટલે કોઈ સર્વે માં આવતું નથી, અને અત્યારે મોંઘવારી એટલી વધી ગઈ છે કે જો બિયારણ લેવા જઈએ છે તો મોંઘું પડે છે, ખેતી અમારા માટે બહુ જ મોંઘી થઈ પડી છે, એટલે કોઈ એમનો વળતર મળતું નથી। ગુજરાતમાં કોરોના